જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને? આજે આપણે વિષય હિન્દીમાં નવો એકમ શીખવા જઈ રહ્યા છીએ. પણ નવો એકમ શરૂ કરતાં પહેલાં આપણે એક સરસ મજાની વાર્તા જોઈએ. તમારે સાંભળવી છે ને વાર્તા? તો ચલો આપણે વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે ફૂલણજી કાગડો. તમે કાગડાની વાર્તા સાંભળી જ હશે બરાબર ને? તો આજે આપણે તે ફૂલણજી કાગડો અને શિયાળની વાર્તા સાંભળવાની છે. તો એક હતો કાગડો અને એક હતું શિયાળ. હવે એક દિવસ એવું થયું કે કાગડાભાઈને ખૂબ ભૂખ લાગી. તેણે દૂર પડેલી એક પૂરી જોઈ. એટલે કાગડાભાઈ ઉડતા ઉડતા ગયા અને પૂરી ચાંચમાં લઈને ડાળ ઉપર આવીને બેસી ગયા. કાગડાભાઈને આવતા જોઈ શિયાળભાઈને પણ પૂરી ખાવાનું મન થયું. એટલે શિયાળભાઈએ એક યુક્તિ કરી પૂરી લઈ લેવા માટે. તે ઝાડ નીચે ગયા અને કાગડાભાઈના ખૂબ વખાણ કરવા લાગ્યા. તે કહેવા લાગ્યા કે કાગડાભાઈ કાગડાભાઈ, તમે તો બહુ સરસ ગીત ગાઓ છો. તો કાગડાભાઈ છે એ શિયાળના વખાણ સાંભળીને ફૂલાઈ ગયા. એટલે જોર જોરથી કા કા એવું ગીત ગાવા માંડ્યા. જેવું ગીત ગાવા જાય છે તો કાગડાભાઈના ચાંચમાં રહેલી પૂરી નીચે પડી જાય છે અને નીચે રહેલો શિયાળભાઈ તે પૂરી લઈને દોડતા દોડતા જંગલમાં જતો રહે છે અને ત્યાં જઈને તે પૂરી ખાઈને ખુશ ખુશ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને પૂરી ખાવી ગમે છે ને? પૂરી ખાવાની મજા આવે છે ને તમને? પૂરી ખાઓ છો ત્યારે તમે ખુશ થઈ જાઓ છો ને? તો આજે આપણે જે રીતે શિયાળભાઈની અને કાગડાભાઈની વાર્તા જોઈ, તો તમારા જે અભિનવ હિન્દી છે તેમાં પણ એક વાર્તા આપેલી છે જે શિયાળની, તે આપણે આજે જોવાના છીએ. આપણે 12મો એકમ જોઈએ, ભેડિયે કી સુંદરતા. આ જે એકમ છે તેમાં તમને શબ્દાર્થ પણ આપેલા છે. તો આપણે શબ્દાર્થ જોઈએ. ભેડિયા એટલે વરુ, બહુત એટલે ખૂબ, આઈના એટલે દર્પણ, સુરત એટલે ચહેરો, ડરાવણી એટલે ડરામણી એટલે કે બીક લાગે તેવી. તો આ જે શબ્દાર્થ છે એ તમને પાઠમાં જે શબ્દો આવે છે તેના અર્થ આપેલા છે. હવે આપણે જે પાઠ આપેલો છે ભેડિયે કી સુંદરતા તેના વિશે જોઈએ કે તેમાં ભેડિયા વિશે શું કહેવામાં આવ્યું છે. એક ભેડિયા થા, એક વરુ હતો, વ અપને કો બહુત સુંદર સમજતા થા, તે પોતાને ખૂબ જ સુંદર સમજતો હતો. એક દિન જંગલ મેં ઉસે એક આઈના મિલ ગયા. એક દિવસ જંગલમાં તેને આઈના એટલે દર્પણ અથવા તો કાચ, તો તેને કાચ દર્પણ મળી ગયો. ભેડિયેને આઈને મેં અપની સુરત દેખી. વરુ છે તેણે દર્પણમાં પોતાનો ચહેરો જોયો. બાપરે, ઇતની ડરાવણી, તે બોલી ઉઠ્યો. બાપરે, આટલી બધી ડરાવણી, બીક લાગે તેવી. ભેડિયા અપની હી સુરત સે ડર ગયા. વરુ છે તે પોતાનો જ ચહેરો હતો, તેનાથી ડરી ગયો. આઈના વહી છોડકર વ ભાગ ગયા. દર્પણ છે તે ત્યાં જ છોડીને તે ભાગી ગયો. તો આ રીતે જે વરુને એમ થતું હતું કે હું ખૂબ જ સુંદર છું, તો કાચમાં દર્પણમાં પોતાનો ચહેરો જોઈને તે બી જાય છે અને કાચ છે એ ત્યાં જ છોડીને ભાગી જાય છે. તો આપણે આજે જે એકમ છે 12મો, ભેડિયે કી સુંદરતા, તેના વિશે જોયું અને તેનું ભાષાંતર પણ જોયું. હવે હું તમને વિડીયોના અંતે આ જે એકમ છે તેનું ભાષાંતર લખીને આપી દઈશ, તે તમારે નોટબુકમાં લખી લેવાનું છે. તો તમને આ જે એકમ છે તે સારી રીતે સમજાઈ ગયો હશે. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.